नवसारी शहरना मध्य में आवेलु देवेश्वर महादेव मंदिर पौराणिक मंदिर छे। आ मंदिर में शिवजी ने स्वयंभू शिवलिंग छे। आ मंदिर नवसारी शहर में वसता भक्तों की आस्थानुं प्रतीक छे। देवेश्वर महादेव मंदिर में आवीने पूजा अर्चना करवाथी भक्तों की मनोकामनाओं पूर्ण थाय छे। श्रावण मास एटले हिंदू धर्म में पवित्र महीनो गणवामां आवे छे। भक्तों द्वारा आ महीना में शिवजी ने दूध पाणी कमल अने बिलीपत्र चढ़ावामां आवे छे। आज रोज पवित्र श्रावण मासना छेल्ला सोमवारे त्यारे वहेली सवारथी ज भक्तो जलाभिषेक करवा माटे मंदिरमां उमटी पड्या हता। आ वर्षे श्रावण मासनो प्रारंभ सोमवारथी थयो छे अने आ वखत 5 सोमवार छे अने श्रावण मासनी पूर्णाहुति पण सोमवारना दिवसे ज थई छे। आ योग घणा वर्षो पछी आव्यो छे। रोज सांजे अभिषेक करी श्रृंगार करवामां आवे छे। आ श्रृंगार जोवा माटे मोटी संख्यामां भक्तो आवे छे अने महादेवजीना दर्शन करी पोतानी मनोकामनाओ पूर्ण थाय तेवा आशीर्वाद लई छे। જય દેવેશ્વર। આપણા નવસારી શહેરના મધ્યમાં વિરાજમાન એવા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ, જ્યાં બધા ઉત્સવો ધૂમધામથી કરવામાં આવે છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ વખતે થોડીક છૂટછાટ સરકાર આપી છે, એ ધ્યાનમાં રાખીને બધા ઉત્સવો ધૂમધામથી કરવામાં આવ્યું છે। અને આ વર્ષે એવો સંયોગ થયો છે કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ સોમવાર અને શ્રાવણ માસનું સમાપન એ સોમવાર, એમ કરીને 5 સોમવાર આવ્યા છે। અને ભગવાનના દરરોજ સાતા અભિષેક, સાયમ અભિષેક અને ભવ્ય શ્રૃંગાર કરીને દરરોજ આરતી કરવામાં આવી છે। અને શ્રાવણ માસના સમાપનના દિવસે જે સોમવતી અમાસ છે, તે દિવસે સિદ્ધ યોગ, શિવ યોગ એમ કરીને ઘણા વર્ષો પછી આ યોગ બન્યો છે। અને તે દિવસે ભગવાન દેવેશ્વર દાદાને આપણે 56 ભોગનો પ્રસાદ ધરાવીએ છીએ અને ભગવાનને ભવ્ય શ્રૃંગારથી ભગવાનને સુસજ્જિત કરવામાં આવ્યો છે। અને ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરવાની કે તમારા દરમાં જે બી ભક્તો આવે એની તમે મનોકામના પૂર્ણ કરજો। જય દેવેશ્વર જી। મારું નામ જિજ્ઞાસા પટેલ છે। જય દેવેશ્વર। પહેલાં તો હવે વાત કરવાની કે અહીંયા જે એક શણગાર થાય છે, પછી અહીંયા જે આસ્થા છે એના વિશે હું વાત કરીશ। તો હું નાની હતી ત્યારથી મારી મમ્મી સાથે આવું છું અને અહીંયા પહેલેથી જ આવીએ છીએ। હવે હું મારા ફેમિલી સાથે આવું છું અને અહીંયા આસ્થા એવી છે કે તમે જે ધારો અને તમે જે માંગો એ બધી જ જગ્યાએથી મળે છે, પણ અહીંયાથી બી બહુ સારી રીતે મળી જાય છે। ઉપરાંત દર સોમવારે અહીંયા સાંજે 5 વાગે અભિષેક પણ થાય છે અને એની પણ એક બહુ મોટી આસ્થા છે। અને એક અહીંયાનું આકર્ષણ એ છે કે રોજ જ શ્રાવણ મહિનામાં શણગાર અદ્ભુત કરવામાં આવે છે અને એટલો અદ્ભુત કરવામાં આવે છે કે એવરી ડે રાહ જોવાતી હોય છે કે ક્યારે 7 વાગે અને ક્યારે આરતીનો સમય થાય અને અમે શણગાર જોઈએ। અને શણગાર એકદમ જ અનેરો હોય છે અને અદ્ભુત હોય છે કે જે રિપીટ થતો નથી હોતો। એ પણ એક બહુ મોટી પ્રભુની જ કૃપા છે કે એમના હાથે કરાવે છે અને અમે સરસ રીતે શણગાર જોતા રહીએ છીએ। ઉપરાંત અહીંયા જે આ 56 ભોગનું આયોજન થાય છે વારે તહેવારે શ્રાવણ મહિનામાં થાય છે, તો એ પણ એક બહુ જ અદ્ભુત છે અને અહીંયા બધાની જ આસ્થા પૂરી થાય છે અને ભગવાન બધાની જ આસ્થા પૂરી કરે અને બધાની શ્રદ્ધા જળવાઈ રહે। હિતેશ વધેરાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, નવસારી।